ચિંતાજનક સ્તરે પહોંચી છે અને તેની વચ્ચે શહેરના પશ્ચિમ વિસ્તારમાં પાલિકા દ્વારા ફાળવાયેલા 9માંથી 4 ફોગિંગ મશીન ધૂળ ખાઈ રહ્યા છે. સમારકામના અભાવે આ મશીન ધૂળ ખાઈ રહ્યા છે. રોગચાળા પર કાબૂ મેળવવા ફાળવાયેલા સાધનો અને દવાનો યોગ્ય ઉપયોગ નથી થતો, જેના કારણે શહેરમાં ઘરે ઘરે માંદગીના ખાટલાઓ જોવા મળી રહ્યા છે અને સાધનોના ઉપયોગના અભાવે રોગચાળો બેકાબુ બન્યો હોવાનો સ્થાનિકો આક્ષેપ કરી રહ્યા છે. એમાં મોટાભાગના મશીનો બંધ હાલતમાં જોવા મળ્યા છે અને જ્યારે ભરૂચમાં ડેન્ગ્યુ અને મેલેરિયાના આટલા કેસો બને છે તે જ વખતે જો આ સાધનો કામ ન આપે તો આ સાધનો વસાવવાનો અર્થ શું? રોગચાળો વકરતા સ્થાનિકોમાં રોષ છે, છતાં પાલિકાના પ્રમુખ કામગીરી બરાબર ચાલી રહી છે અને ફોગિંગ મશીનો યોગ્ય ઉપયોગ કરી ઘરોમાં તપાસ કરવામાં આવી રહી હોવાના બણગાં ફૂંકે છે. ત્યારે તંત્રની સારી કામગીરીના દાવા સામે બંધ હાલતમાં દેખાતા આ કિંમતી સાધનો આ દાવાઓને પોકળ સાબિત કરી રહ્યા છે. ભરૂચ નગરપાલિકા અત્યારે જે સમગ્ર ભરૂચ શહેર નહીં પરંતુ દરેક જગ્યાએ જે ડેન્ગ્યુનો વાવલ છે તે બાબતમાં ભરૂચ નગરપાલિકા સારી કામગીરી કરે છે. ભરૂચ નગરપાલિકાએ જનજાગૃતિ અર્થે દીક્ષા પણ ફેરવી છે, હેન્ડબિલ પણ વેચ્યા છે, ઘરે ઘરે જાગૃતિ આવે એના માટે પણ ઘણા બધા કાર્યો કર્યા છે. નગરપાલિકાના ફોગિંગ મશીનો પણ બધા કાર્યરત છે, મોટી ગાડીમાં પણ ફોગિંગ મશીન ચાલે છે. આ ઉપરાંત અમારી ટીમ દરેક ઘરોમાં પણ તપાસ કરે છે.